હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી સેન્ટર. હું છું રાહુલ ભુવા અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિષયનો ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એની અંદર સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 13 અને 14નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આગળના દાખલા અમારી ચેનલ પર મૂકેલા છે, તમે તેને ત્યાંથી જોઈ શકો છો. દાખલા નંબર 13ની રકમ આપણે અહીંયા ચોપડી અંદર હાજર છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળના ચતુર્થાંશ ઓ પી બી અને ક્યુ ની અંતર્ગત એક ચોરસ ઓ એ બી અને સી આપેલો છે. એટલે વર્તુળનો તમને ચોથો ભાગ આપ્યો છે, એની અંદર હું તમને આપ્યું છે ચોરસ આપેલો છું. તો રંગીન પદ્ધતિ ક્ષેત્રફળ મેળવો. એટલે રંગીન ભાગ તમને આ ચોપડી અંદર આવો આપ્યો છે, એનું ક્ષેત્રફળ તમને મેળવવાનું કીધું છે. ત્રિજ્યાને એવું કંઈ કીધું નથી. તમને ઓ એનું માપ તમને આપી દીધું છે 20, એટલે ઓથી એનું માપ તમને ચોરસની બાજુનું માપ આપ્યું છે 20. ચોરસની અંદર બધી બાજુ કેવી હોય? સમાન હોય, 20-20ની હોય. તો ત્રિજ્યા મેળવવા માટે શું કરશું? જો આ કેન્દ્ર હોય વર્તુળનું, આખા વર્તુળનું, તો ચોથો ભાગ છે, તો અહીંયાથી હું એક વિકર્ણ દોરું, એ ચોરસનો વિકર્ણ થઈ ગયો અને વર્તુળની હું થઈ ગઈ, તો કે ત્રિજ્યા થઈ ગઈ. તો આ 20, આ ખૂણો અહીંયા 90 હોય, આ 20, આ 20. તો પાયથાગોરસ પ્રમેય મૂકીએ તો આ 20 અને 20 તો આવું થઈ જાય, 20 વર્ગમૂળની અંદર 2 આવું થઈ જાય. એટલે તમે ત્રિજ્યાનું માપ ડાયરેક્ટ અહીંયા મળી ગયું કેટલું? 20 વર્ગમૂળની અંદર 2. હું એક પાયથાગોરસની ગણતરી દર્શાવતો નથી, તમને ડાયરેક્ટ અહીંયા કહી દઉં છું કે જો આ 20 હોય, આ બાજુનું માપ 20, તો પાયથાગોરસનું સૂત્ર મૂકી આ બાજુની અંદર આપણને માપ મળે 20 વર્ગમૂળની અંદર 2. એટલે ત્રિજ્યા તમને મળી ગઈ વર્તુળની આર બરાબર 20 વર્ગમૂળની અંદર 2. હવે તો કે આ ચોથા ભાગ છે વર્તુળનો, તો ચોથા ભાગનું ક્ષેત્રફળ મળી જાય વર્તુળનું, ત્રીજા ઉપાય આપી છે તેના ઉપરથી, એના અંદરથી આ ચોરસ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો આપણે મેળવીએ કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ, વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ચોથો ભાગ છે 1/4 પાય આર સ્ક્વેર. આગળ લેતા 1/4 પાયની કિંમત 22/7 ગુણ્યા આર, એટલે 20 વર્ગમૂળમાં 2 ગુણ્યા 20 વર્ગમૂળની અંદર 2, કારણ કે વર્ગ છે એટલે 2 વાર. અપડેટનું સદરૂપ તમને આપશો તો અહીંયા 20 × 2 = 40, તો 20×5 = 20. અપડેટનું સદરૂપ તમને આપશો એટલે તમને જવાબ મળશે 628 સેમી સ્ક્વેર. હવે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, બાજુમાં તમને કેટલો આપ્યો ચોરસ માટે? 20, તો 20×20 અને 20×20 તો આપણને ખબર જ છે 400 આવે સેમી સ્ક્વેર. બસ ચોથા ભાગનું મળી ગયું 628, ચોરસનું મળી ગયું 400, તો મને બાદ બાકી કરો એટલે રંગીન ભાગનું મળી જાય. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 628 - શું કરી દઈએ 400, તો 628 - 400 એટલે 228 સેમી સ્ક્વેર. આખા નંબર 14ની તમને વાત કરું તો રકમમાં એવું આપ્યું છે કે ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા 2 સમકેન્દ્રિત વર્તુળના ચાપ અનુક્રમે એ બી અને સી ડી છે. અને 2 વર્તુળ તમને અંદર આપ્યા છે, કેન્દ્ર બંનેનો એક જ છે, સમકેન્દ્રિત વર્તુળ છે, કેન્દ્ર ઓ જ છે. એક આ સી ડી અને એક એ બી, આવા 2 વર્તુળની ચાપ તમને આપી છે. એકની ત્રિજ્યા 7 છે, એકની ત્રિજ્યા 21 સેમી છે. અને જો ખૂણાનું માપ 30 હોય અને જે બંધ ખૂણો છે એ ઓ બી એનું માપ તમને 30 આપ્યું છે, તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. રંગીન ભાગ અહીંયા છે આ ઉપરનો ભાગ, એનું તમને ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. તો હવે અહીંયા આપણને ખબર છે આ લઘુ વૃત્તાંશ કહેવાય, તો અહીંયા 2 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ, બંનેની બાદ બાકી કરી દઈએ એટલે મોટામાંથી નાનું બાદ કરી દઈએ તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો ત્રિજ્યા કેપિટલ આર એટલે મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયાથી લઈને અહીંયા સુધીની 21 સેમી આવી છે, એને આપણે કહીએ કેપિટલ આર. નાના વર્તુળને કહીએ સ્મોલ આર, એની ત્રિજ્યા 7 સેમી. હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ લખવાનું રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર
બે લઘુ વૃત્તાંશની બાદ બાકી એટલે મોટા મોટા લઘુ વૃત્તાંશ માઇનસ નાનાનો લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ સૂત્ર પણ આપણને ખબર છે, પાઈ મોટા વર્તુળ છે એટલે પાઈ કેપિટલ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે આખાનો તમને મળી, એને માઇનસ શું કરો નાના વર્તુળ માટે એટલે પાઈ સ્મોલ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. બંનેમાંથી કોમન તમને નીકળે છે પાઈ થીટાના છેદમાં 360 કોમન નીકળે, કાઉન્સની અંદર બાકી રહે આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર, બધાની કિંમત આપણે મૂકી દઈએ. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ છે તો પાઈની કિંમત તમને લેવાની કીધી છે 22/7. તો 22/7 એને ગુણ્યા થીટાનો માપ તમને કેટલો આપ્યો છે એ વિજયથી મિત્રો 30, તો અહીંયા 30/360 કાઉન્સની અંદર આર સ્ક્વેર મોટો આર એટલે 21² માઇનસ આર સ્ક્વેર એટલે 7² 0 જાય 12 13 36, 6 2 12 અને 11 2 22 એટલે ઉપર બાકી જાય 11, 6 7 42 એને ગુણ્યા અહીંયા આવે 21² 441 માઇનસ 7² 49. તો 11 × 42 એને ગુણ્યા આ બંનેને બાદબાકી કરો તો ડાયરેક્ટ અહીંયા હું જવાબ લખી નાખું કે બંને બાદબાકી કરો તમે ગુણાકાર કરી જવાબ લખો તો જવાબ આવે 308/3 સેમી સ્કેર. અહીંયા તમારી જાતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જગ્યાના ભાવને કીધે તો ડાયરેક્ટ બાદબાકી કરી છેદ ઉડાડી તમે જવાબ મેળવી શકો છો. જો કંઈ ખબર ના પડે તમે અમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, તમને જરૂર ને જરૂર જવાબ મળશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે બીજા ગણિતની અંદર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.